गणपत विद्यालय धोरण बे आज आप हिंदी में बेसिक करीशु। बेसिक में का वालो टको करवानो छे। तमे बधाए हिंदी ना पेपर लिखा जोया के बधा ना पेपर बधाए मोटी भूल मूळाक्षर ना वणांक में करेली छे। मूळाक्षर घणा बधाए साव एटले साव खोटा वणांक करेला छे। तो बीजा धोरण में आपणे हिंदी ना वणांक पर ध्यान आपवुं पड़े अने वणांक व्यवस्थित करवा जोईए खास। तो चलो जो आज आपणे हिंदी में तमे लखो बोर्ड उपर लखाओ ई तमारी टू लाइन बुक में लखो अथवा एसएम में तमे पूरता होय हिंदी प्रवेशिका में पूरता होय खास मूळाक्षर ना वणांक अने अक्षर सारा करवाना छे। तो चलो जो आपणे आजे हिंदी में का वाळो टको करीशुं। હું જે રીતે વળાંક તમને કરીને બતાવું એ તમારે ખાસ જોવાનું છે કે કયો વળાંક કી સાઈડથી કઈ રીતના થાય છે અને વળાંક તમે જો ખોટી રીતે ખોટી સાઈડથી કરો તો પણ એના મૂળાક્ષર ખોટા લાગે બરાબર। તો ચાલો જોઉં આપણે પહેલા લખીશું ક। તો ક નો વળાંક અહીંયા બોર્ડ છે જે બોર્ડ આવે કમમાં અહીંયાથી લઈ અને આ અને ઉપર વચ્ચે લીટી પછી કા વાળો ટકો છે એટલે આપણે પાછળ કા નો કરીશું અને ઉપર લાઈન। તો કનો વળાંક ગોળ છે અહીંયાથી સ્ટાર્ટ થાય બરાબર સમજાણું। હવે એના પછી આપણે લખીશું ખ। તો ખ છે એ પહેલા આપણે જે રમકડાનો ર આવે એ કરવાનો પછી પાછળ આમ વ કરવાનો અને પછી આને આ માની સાથે જોડી દેવાનો। કા વાળો ટકો છે એટલે પાછળ કા નો અને ઉપર લાઈન આ થયો અડધો ખા। એના પછી આવશે ગા। તો ગા માં ઉપરથી લઈ અને આ નીચે આ ગ ગણપતિનો ગ થયો। હવે એની પાછળ આપણે કાનો જોડીશું અને ઉપર લાઈન આ થયો અડધો બને કાનો ગા। હવે એના પછી ક ઘરનો ક તો ઘરનો ક આમ લઈ અને આમ આ પાછળની લાઈન અને ઉપર આખી ફૂલ લીધી। જો આપણે છે ને હિન્દીમાં બધા મૂળાક્ષરમાં ઉપર આખી લાઈન આવતી નથી। અમુક મૂળાક્ષરમાં લાઈન કેવી આવે તો કે અડધી આવે છે। હવે ઘરના ક પછી ચ તો ચ અહીંથી લઈ અને આમ ગોળ કરી ચનેકાનો ચા ઉપર ફૂલ લીધી। ચ પછી આવશે છ તો છ નો વણાંક આપણે જે ગુજરાતીમાં કરી એવી જ રીતે આખો છ કરવાનો છે। છનેકાનો છ અને અહીંયા આમ લીટી આવશે અને પછી ઉપર ફૂલ લાઈન છનેકાનો છ। છ પછી આવશે જ તો જ આપણે જે બકરીનો ભ કરી એવી જ રીતના પણ કેમ ચોરસ થશે જો આમ કરી અને સમજ પડી। તો જ નો વળાંક બ જેવો જ છે પણ થોડો અલગ લાગે છે ચોરસ જેવો થાય। તો જોવો મૂળાક્ષરના વળાંક તમે જોવો તમે વિડીયોમાં જોવો છો તો એ તમને વળાંક કેવા વ્યવસ્થિત દેખાય છે। તો તમારે બુકમાં વ્યવસ્થિત વળાંક સાથે કપો લખવાનો છે બરાબર। જ પછી આવશે જ તો જ પહેલા અહીંથી લઈ અને આપણે જે સ્વરનો ઈ કર્યો એમ પછી આ રીતે એમ જોડી દેવાની જણેકાનો જા ઉપર આખી લાઈન બરાબર। જ પછી આવશે ટ તો ટ પહેલા આટલી લાઈન પછી આમ વળાંક ટણેકાનો ટા ઉપર આખી ફૂલ લીટી તો ટ કર્યો બધાએ। ચાલો હવે એના પછી ટ પછી આવશે ઠ તો ઠ નો વણાંક પહેલા આમ ગોળ લીટી પછી ગોળ અને ઠનેકાનો ઠા। ઠ પછી આવશે ડ તો એમાં પણ લાઈન દોરવાની ઊભી પછી વણાંક અને પછી આ ઉપર લીટી ડણેકાનો ડા। ડ પછી આવશે ડ લાઈન પછી અહીંથી લઈ અને અહીંયા ગોળ લગાવી અને પાછળ લીટી ધણેકાનો ઢા। ઢ પછી આવશે વણાંક પહેલો અણ તો એમાં પહેલા આપણે જે અંગ્રેજીનું યુ કરી એવું યુ કરવાનું
छोड़े हणा फेरनो हणा हणा ने काणो हणा हणा पछी आवशे तो 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 नीचे थी लई अने अहीं थी लई वळण अने पछी आ अने ने पाछळ कानो तने कानो ता तो जो तमने बोर्ड ऊपर देखाय छे मूळाक्षर चलो त पछी आपणे करीशु थ तो थ मां पहेला गोल करण पछी अहींथी आपणे जे चोणी चांच काढी એવી રીતે ચાંચ આવશે થ ને કાણો થા અને ઉપર હાફ લાઈન થ માં ફૂલ લાઈન આવશે નહીં થ માં કેટલી લાઈન આવશે તો એક આટલી હાફ લાઈન જ આવશે થ પછી આવશે દ દડાનો દ તો એમાં લીટું પછી આ દને કાણો दा बराबर द मा फूल लाइन પછી આવશે વારી ધ ધજાનો તો તો ધજાના ધ મા ગોળ વિંડુ પછી કરી દે ધજાના ધ મા પહેલા વિંડુ આવશે અને પછી આવશે ઉપર લાઈન ધ મા પણ કેવી લાઈન આવશે તો કે હાફ લાઈન કર્યું બધાય ધ પછી આવશે चकली ना जनी जेम हमसे चांच करवानी था से जमती निकले
ચાર્જ કરવામાં ચકલીના ચ જેવો ય થઈ જાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું યતિષના ય પછી ર તો ર અહીંથી આ ભાગસે ચોરસ જેવો કરવાનો રણે કામો રા સમજાવું જો આ ભાગ પાછો દેખાવો જોઈએ ઉપરનો કઈ રીતના તો કે આમ ને પછી આવી રીતે એને કાનો પાછળ અને આમ રણે કાનો રા र पछी आउसी ल तो ल आपडो आ ल केना जेवो छे तो के गुजराती ना प भमेडा ना प जेवो ल पछी व तो व अने ब बे ही सरखा छे पण व मा वच्चे लीटी आवे नहीं व ने कानो वा एना पछी आउसे स मींडा वाळो स तो मींडा वाळो स आम अने पाछळ गुजराती नो सो केवो थाय तो के आ अने आ हिंदी नो सो छे तो आ स अने आ स बे सरखा लागवा जोईए नहीं गुजराती ना मूळाक्षर जे आपणे हिंदी मां सरखा गुजराती मां सरखा थाय एना उपर ही खास ध्यान आपवानुं छे चलो स मींडा वाळो स पछी आवशे स फाडियो स तो ई पण प पतंगना पणी जेम करवा पछी वच्चे लाइन सने कानो सा चलो स कयो स षटकोण नो स पछी आवशे स ससला नो स बराबर स स अने स स ससला नो श एना पछी आवशे ह ह तो हनो गणा पहला लाइन पची आटलो करी नाखो पची आया थी आम लेवा हने कानो हा ह पची क्ष क्षत्रिय नो क्ष तो क्ष आपणे जे गुजराती मां कही थोड़ो एनी जेम लागे गुजराती नो क्ष अने हिंदी नो क्ष बराबर ह क्ष क्ष पची आवशे त्र त्रिशूल नो क्ष त्रणे कानो जय हिंद जय भारत अस्तु।